રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. ઉકા તરસાડીયા યુનિયનના માલીબા કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વસતા હડપતી જાતિના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે વર્ષ 2019-20 માટે મંજૂર થયેલા 6 પાયાની સુવિધાઓમાં બહેનોને વિધવા સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલ માલીબા કેમ્પસ મેદાન ખાતે દક્ષિણ ગુજરાતના હડપતી અને આદિજાતિનો મોટો સમૂહ ભેગો કરવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા બાળ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં હડપતિઓ માટે વિવિધ પ્રકલ્પો અંગે સીએમ વિજય રૂપાણીએ પત્રક એનાયત કર્યા હતા અને સરકારની યોજના અંગે સંબોધન પણ કર્યું હતું. આદિજાતિ વિભાગના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હડપતિઓ અને આદિવાસીઓ હાજર રહ્યા હતા ત્યારે સરકારની કામગીરી સાથે સીએમ વિજય રૂપાણીએ યોજનામાં ભ્રષ્ટાચાર વગર સરકાર કામ કરતી હોવાનો દાવો કરી કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ હડપતિ મહિલા લાભાર્થીઓ પૈકી આવાસના લાભાર્થીઓને રૂપિયા 3,015 લાખના મંજૂરી પત્રો, 355 રસ્તાઓ માટે રૂપિયા 1,787 લાખ, આજીવિકા માટે 2,138 લાભાર્થીઓને 322.94 લાખ, પાણી સુવિધા માટેના 29 સ્થળોએ 74.70 લાખ તેમજ જિલ્લાની 3,296 જેટલી બહેનોને 682 લાખના મંજૂરી પત્રો મળી 6,083 લાખની સહાય અને મંજૂરી પત્રોનું ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ટોટલ 140 કરોડ ની સહાયતા એક મંચ ઉપરથી ખાસ કરીને તાપી વિસ્તારના અને નવસારી વિસ્તારના, સુરતના પણ અમુક લોકોને એનો લાભ મળી રહ્યો છે. હડપતિ સમાજ જે સમાજને સહાયતાની આવશ્યકતા હતી એમને મકાનો આપ્યા, વિધવા બહેનો ગંગા સ્વરૂપા એમને પણ દર મહિને પેન્શન મળે એના મંજૂરીપત્રો આપ્યા, અને અલગ અલગ વ્યવસાય એમાં લોકો પારંગત બને ને આગળ વધે, પોતાના પગભર થાય એની કીટ પણ આપવામાં આવી. એટલે આ રીતે સરકારે ખાસ કરીને જે વર્ગ પાછળ રહી ગયો છે, ગરીબ છે, અને વિધવા બહેનો જેવી નિસહાય બહેનોને એક યોજનાના લાભે, એટલા માટે એક મંચ ઉપરથી આજે ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો.